કોરોના વાયરસના સંક્રમણના નિયંત્રણ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકો ભૂખ્યા ન રહે તે હેતુથી આજથી સસ્તા અનાજની દુકાનેથી વિના રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જામનગરમાં બે લાખ તેર હજાર સાતસો ને ચોપન લોકોને આજથી રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમુક દુકાનદારોની લાપરવાહીના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી આખરે પોલીસને જાણ કરાવતા સ્થિતિ સ્થાળે પડી હતી લોકડાઉનની વ્યાપક અસરના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે આથી અનેક નાના ધંધાર્થીઓને મુશ્કેલી ઊભી થવા પામી હતી ત્યારે અંત્યોદય કાર્ડ ધારકો અગ્રતા ધરાવતા કુટુંબો અને એનએફએસએ કાર્ડ ધારકોને આજથી સમગ્ર એપ્રિલ માસ દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જામનગરમાં રાશનની જાહેરાત થતાં જ આજે સવારથી જ શહેરની કેટલીક સસ્તા અનાજની દુકાનોએ લોકોના ટોળા વળ્યા હતા અને લોકડાઉનની વ્યવસ્થાને ચિત્રે હાલ કરી દીધી હતી સસ્તા અનાજની દુકાનદારોને દરરોજ પચીસ લોકોને બોલાવવાની સૂચના અપાઈ હતી જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સંખ્યાબંધ લોકો રાશન માટે એકઠા થતાં જિલ્લા કલેક્ટરે એસડીએમ તથા એએસપી સહિતના અધિકારી તથા સ્ટાફ ને દોડાવ્યા હતા અને જરૂરી વ્યવસ્થા કરતા આખરે સ્થિતિ નિયંત્રણ આવી હતી જ્યારે જામજોધપુર તથા જોડિયા તાલુકામાં પણ આજથી સસ્તા અનાજની દુકાનદારોનું રાશન વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે